નમસ્તે બાળ મિત્રો, હું દક્ષા મકવાણા વાસુદેવ વિદ્યાપીઠની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે આગળના વિડીયોમાં આપણે કેવાળો કોકળો પછી એના ફૂટતા મૂળાક્ષર લખા, તો આજે આપણે કેવાળા શબ્દ લખવાના છે. જે મેં અહીં લખ્યા છે આપણે વાંચતા જશું અને સાઈડમાં લખતા જશું, બરાબર? ચાલો, રેખા આપણે લખશું, રેખા. પછી મેથી, માત્ર દસ વાય દીધા એટલી લીટીની ઉપર થવા જોઈએ, બરાબર? મેથી. પછી રેતી, રેતી. ઝેરી, ઝને માત્ર ઝે, રી, ઝેરી. પછી બને માત્ર, બને માત્ર મેદાન. પછી તે નિશ, તે નિસ. વેપારી, વેપારી. તપેલી, આપણે લખશું ત પછી પે, પણ પે લી, ત પે લી, બરાબર? માથે એક માત્ર છે એટલે કે ખે કે બોલવાનું, દસાઈ જગ્યાએ તો આપણે જે રીતે વાંચતા હોય એ રીતે. ફરીથી આપણે શબ્દ વાંચશું. રેખા, મેથી, રેતી, જેરી, મેદાન, ટેનિશ, વેપારી, તપેલી. હવે આગળના શબ્દ એ અને એક માત્ર એ, એ, એ કતા, એ કતા. પછી ખેતર, ખે ત ર. અને એક માત્ર માત્ર કેટલો છે તો હે, આ ખે, આ હે, હે ત લ. કરેણ, કરેણ. પછી ખારેક, ખારેક. વેપારી, વેપારી. કેસરી, જલેબી, જલેબી. તો આપણે શબ્દ ક્યાં લખ્યા? કેવાળા. પછી હવે આપણે આ વાંચ્યા, હવે આ વાંચશું ફરીથી. એકતા, ખેતર, હેતર, કરેણ, ખારેક, વેપારી, કેસરી, જલેબી. શબ્દ તમે નોટમાં લખો તો આવી રીતે જ વચ્ચે લીટી છોડી લખવાની, અને જે લીટી છોડી હોય આ ઉપર લીટી લગાવીને અમે લખીએ અને એની કોઈ માત્ર અને રસાય દેખાય થવું જોઈએ, બરાબર? આવી રીતે સરસ લખવાના છે. તો આ બધા શબ્દ છે એ બે વાર લખવાને વાંચવા, બરાબર? થેન્ક યુ.